મોહન ગામી ડેલી રાશિફળ ની ગુજરાતી તારીખ 10 નવેમ્બર 2024 રવિવાર નું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળ ના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્ર નો સંચાર કન્યા રાશિમાં થશે કર્ક રાશિના લોકો માટે આજે ખર્ચ વધુ રહેશે બીજી બાજુ આવકનો કોઈ સ્ત્રોત મળવાને કારણે ખર્ચની ચિંતા રહેશે નહીં શેર માર્કેટ કે પોલિસી વગેરેમાં રોકાણ ફાયદાકારક રહેશે વધુ પડતા વ્યવહારો બનવાથી તમારો સંબંધ બગડી શકે છે એટલા માટે સાવચેત રહો વ્યવસાયમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને નાનો વિવાદ થઈ શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ એક મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો આજે તેમની ઉદારતા અને ભાવનાત્મકતાથી લોકોને પ્રભાવિત કરશે આજે જ તમારા મિત્રોનો સંપર્ક કરો જેથી તમારા માટે કેટલીક ફાયદાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે ઘરની સુખ સુવિધાઓ સાથે જોડાયેલા કામોમાં સમય સારી રીતે પસાર થશે વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ ફેરફાર કરવાનો પ્રયાસ કરશો નહીં જીવનસાથી સાથે સહકારી અને ભાવનાત્મક સંબંધો રહેશે હાલમાં હવામાન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે ભાગ્ય આજે તમારો 88% સાથ આપશે શિવલિંગ પર જળ ચઢાવો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આ દિવસોમાં વૃષભ રાશિના લોકોએ પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે વધુ મહેનત કરવી પડશે જો કે તમારી બોલવાની રીત પણ પ્રભાવશાળી બની રહી છે આ ગુણો તમને તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં વધુ સફળતા અપાવશે જો આ ગુણનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે લોન મેળવવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે મહેમાનોની અવજવરથી ઘરમાં સુખદ વાતાવરણ રહેશે આજે ભાગ્ય 77% તમારી સાથે રહેશે ભગવાન ગણેશની પૂજા કરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકો આજે કૌટુંબિક આરામ અને ખરીદીમાં સમય પસાર કરશે જો કે આજે તમારો ખર્ચ વધુ રહેશે પરિવારના સભ્યોની ચિંતા કર્યા વિના તેમની ખુશીઓને પ્રાથમિકતા આપો નાણાકીય રોકાણની બાબતોનું પણ આયોજન કરવામાં આવશે હાલમાં વ્યવસાયના સ્થળે આંતરિક ભાગમાં થોડો ફેરફાર કરવો સારું રહેશે જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે ઘર અને વ્યવસાયની તમામ જવાબદારીઓ તમારા પર રહેશે ભાગ્ય આજે 81% સુધી તમારી સાથે છે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો ચાર કર્ક રાશિના જાતકોના અક્ષર અને હ ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકો માટે આજે ખર્ચ વધુ રહેશે બીજી બાજુ આવકનો કોઈ સ્ત્રોત મળવાને કારણે ખર્ચની ચિંતા રહેશે નહીં શેર માર્કેટ કે પોલિસી વગેરેમાં રોકાણ ફાયદાકારક રહેશે વધુ પડતા વ્યવહારો બનવાથી તમારો સંબંધ બગડી શકે છે એટલા માટે સાવચેત રહો વ્યવસાયમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને નાનો વિવાદ થઈ શકે છે આજે તમારું ભાગ્ય 81% રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો પાંચ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે હાલમાં સિંહ રાશિના જાતકોએ મિલકત વેચવાની ચાલી રહેલી યોજના પર ધ્યાન આપવું કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે કોર્ટ કેસ અને કાગળો સુરક્ષિત રાખો થોડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે કોઈ પણ મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકાશો નહીં અવિવાહિતો માટે સારા સંબંધો રાખવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો
છ. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ફ અને ન. કન્યા રાશિના જાતકો માટે ગણેશજી કહે છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ અને તમારું ભાગ્ય તમને મદદ કરે છે. તેનો ઉપયોગ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગ પણ શક્ય છે. ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. દૂર દૂરના વિસ્તારોમાંથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકાય છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે. વાહનને કારણે ઈજા થઈ શકે છે. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. સાત. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો આજે તેમના બાળકોની કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યા તેમના મિત્રોની સલાહથી ઉકેલશે. આ સાથે તમારો તણાવ પણ દૂર થઈ જશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી ઓળખ વધશે. યુવાનોને ખરાબ ટેવો અને સંગતથી દૂર રાખવાની જરૂર છે. હાલમાં તમે જે બિઝનેસ પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યા છો તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે. આજે ભાગ્ય 79% તમારી સાથે રહેશે. ગણેશજીની પૂજા કરો. આઠ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ બાબતમાં સફળતા મળશે. તમે નવા આત્મવિશ્વાસ સાથે કેટલીક નવી નીતિઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. તમારા ભાઈઓ સાથે સારા સંબંધો જાળવવાનું તમારા પર છે. મહેનત અનુસાર આજે તમને કાર્યક્ષેત્રમાં વધુ સફળતા મળશે. જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે. ભાગ્ય આજે 79% સુધી તમારી સાથે છે. પીળી વસ્તુઓનું દાન કરો. નવધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, દ, ફ અને ઢ. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો માટે આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવો એ રોજિંદા તણાવને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ કામોમાં તમારી રુચિ વધી શકે છે. જો તમે કોઈ મિલકત અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી કામ કરો. કોઈ પણ જગ્યાએ સહી કરતી વખતે સાવચેત રહો. આર્થિક ગતિવિધિઓ પણ હાલમાં સુસ્ત રહી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે. આજે તમારું ભાગ્ય 78% રહેશે. હનુમાનજીની પૂજા કરો. દસ. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે મુશ્કેલીમાં કોઈ પ્રિય મિત્રની મદદ કરવાથી હૃદયમાં આનંદ આવશે. બધા સભ્યો લાંબા સમય પછી નજીકના સંબંધીઓને મળીને ખૂબ જ ખુશ થશે. સંતાનની કારકિર્દી સંબંધિત કોઈ નિષ્ફળતાના કારણે મન નિરાશ રહેશે. આ સમયે બાળકોનો આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. તે તમારી વ્યક્તિગત ક્રિયાઓને પણ અસર કરી શકે છે. બહારની વ્યક્તિની દખલગીરી પતિ પત્ની અને પરિવાર વચ્ચે થોડી ગેરસમજ ઊભી કરી શકે છે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. 11. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, ષ અને શ. ગણેશ કહે છે કે કુંભ રાશિના લોકો અત્યંત લાગણીશીલ અને ઉદાર સ્વભાવને કારણે તેમનો લાભ લઈ શકે છે. દરેક કાર્ય વ્યવહારિક રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. સંતાન પક્ષ તરફથી સંતોષકારક પરિણામ મળવાથી પણ રાહત મળશે. આ સમયે મહેનત વધુ અને ધનલાભ ઓછો થઈ શકે છે. ચિંતા કરવાથી તેનો ઉકેલ નહીં આવે. આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે. પતિ પત્ની વચ્ચે મોટો વિવાદ થઈ શકે છે. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. 12. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, છ, ઝ અને થ. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો આજે તેમના સંબંધીઓ અને પડોશીઓ સાથે સારા સંબંધો બનાવી શકે છે. તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાની પ્રશંસા કરી શકાય છે. રચનાત્મક કાર્યોમાં પણ સમય પસાર થશે. ઘરના કોઈ સભ્યના લગ્નમાં કોઈ સમસ્યા આવી શકે છે. આજે તમારા જીવનસાથીનો પરિવારની સંભાળ રાખવામાં તમારો સંપૂર્ણ સહયોગ મળશે. જો કે આજે તમારામાં ઉર્જા અને આત્મવિશ્વાસની કમી આવી શકે છે. આજે ભાગ્ય 82% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે
મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.